ના ચાલે જ નહીં. તું મારી વાત સાંભળ બકા કાકા, એક પેપર આપણા સમાજ ની વાત ના માનીને લોકોએ બહુ મોટી ભૂલ કરી છે. આ વખતે તો મોદી સાહેબ ને દેખાડી દેવું છે કે કોંગ્રેસ તો કોંગ્રેસ. જો યાર કોંગ્રેસ તો ના જ ચાલે. અરે છ રહી કોંગ્રેસ, ખરાબ તો ખરાબ જોયું જશે લા. પરફેક્ટ. ના 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 ના, કોંગ્રેસ નહીં એટલે નહીં. એ ચૂપ, ખબરદાર જો કોંગ્રેસ વિશે એક અક્ષર બોલે છે તો. અરે દીવો લઈને ગોતવા જાવ ને તોય નહીં મળે આવી પાર્ટી. પાર્ટી એટલે હાલતા ચાલતા કરોડો ના કૌભાંડો કરે. પોતે ખાઈ ને બીજાને ખાવા દે. અરે 84 ના રમખાણો, ગુજરાત ની માફિયાગીરી, પાર્ટી ને વોટ બેંક ની રાજનીતિ ની થોડી કુટેવ કરી, પણ પાર્ટી 100% સેક્યુલર. પાર્ટી ના યુવરાજ એટલે સોલિડ કોમેડી. અરે ભલ ભલા કોમેડિયનો એને ત્યાં પાણી ભરે. લોકોને સવાલોના જવાબો જોઈએ અને જવાબોના સવાલો જોઈએ. એની વિરુદ્ધ એક અક્ષર નહીં બોલવાનો. અરે જાતિવાદની રાજનીતિથી સત્તા મેળવવાની કળા તો અંગ્રેજો પાસેથી શીખી છે. રેજો પાસેથી માધોસી સોલંકીની ખામ નીતિ છે ને, એનું ઉત્તમ ઉદાહરણ. ખામ નીતિ? ખામ નીતિ એટલે આ આજો કે એટલે ક્ષત્રિય, એચ એટલે હરિજન, એ એટલે આદિવાસી, અને એમ એટલે મુસલમાન. આ ચારેને સમાજથી જુદા કરી સમાજના ટુકડે ટુકડા પાડી દીધા. ભાગલા પાડો રાજ કરો, ભાગલા પાડો રાજ કરો. 85 આ જ નીતિથી ગુજરાતની એકતા ભલે હારી ગઈ પણ પાર્ટી તો જીતી ને. આ તો મોદી આવ્યો ને પછી એકતા આવી ગુજરાતમાં. અરે બધા ગુજરાતીઓને હેરાન કર્યા છે. પછી સરદાર વલ્લભભાઈ પટેલ હોય, મોરારજી દેસાઈ હોય કે નરેન્દ્ર મોદી હોય, પણ દિલથી બહુ સારા. કોંગ્રેસ વિશે એક પણ અક્ષર નહીં બોલવાનો. અને હા, પાર્ટીનું નામ જ ખાલી અંગ્રેજી નથી, ગુણો પણ અંગ્રેજો જેવા જ છે. ફેમિલીનો ખાસ, એનો જ વિકાસ. પોતે પણ ખાઓ ને બીજાને ખાવા દો. આ મોદીએ શું બાંધ્યું છે બધું? સૌનો સાથ સૌનો વિકાસ કહેવાથી શું સરદાર સરોવર ડેમ બંધ થશે? નર્મદાના નીર સૌરાષ્ટ્ર ને કચ્છ સુધી પહોંચવાના છે. બુલેટ ટ્રેન દોડવાની છે. તંબુરો એ જેઓ એ કાકા, પણ તમે અમારા સમાજના નેતાઓને ઓળખતા નથી. અરે હા, ઇનામીના ડીકા ને ડાઈમાના ડીકા એ ને. અરે જાબરા સમાજ સેવી જો એ તઈને જણા. આટલા પૂર આવ્યા હતા, આ પૂરમાં કામ કરવા ગયા હતા. હે છે કોઈ ફોટો? ના હોય તો મને મોકલ વોટ્સએપ પર. સમાજસેવી સત્તામાં આવવા માટે ભાગલા પાડી દીધા સમાજના. કિરાર પાડી દીધી. કાકા ઇમોશનલ થવાથી કંઈ નહીં થાય. આપણા સમાજ માટે તો આપણે જ કંઈક કરવું પડશે ને. અચ્છા, કોઈને પોતાની નાત માટેના હકો જોઈએ છે, કોઈને પોતાના સમાજ માટેના અધિકારો જોઈએ છે. દેશનો વિકાસ કોને જોઈએ? હોય કોઈ ધૂણી ધપાવેલો ભેગધારી નીલકંઠ જે ઝેરના ઘૂંટડા પી પી ને પણ પોતાના દેશના પ્રોગ્રેસ માટે સતત કામ કરે છે અને એ જ વિચારે છે કે આવા નાના નાના ઇશ્યુઝમાંથી મારો દેશ ઉપર ઉઠે અને મોટા મોટા ઇનોવેશન કરે, ઇન્વેન્શન કરે. આવડો કમ તો દેશ છે સિંગાપુર. 40 વર્ષમાં ક્યાંથી ક્યાં પહોંચી ગયો અને છેલ્લા 70-70 વર્ષથી આપણે જાત પાત કરતા રહ્યા બાદ રહી ગયા. અરે મારા બાપ, હવે તો સમજાવો. આ જાત પાત ને લીધે જો મોદી ઘૂંટણે પડી જવું પડશે ને તો આ દેશ ક્યારે ઉભો નહીં થાય. ક્યારે પછી કર્યા કરજો. મારો સમાજ, મારો મારો ધર્મ, મારી નાત, મારી જાત. જવા દો અંકલ. પાણી ઉભે રે, તને ગિફ્ટ આપો. આ એ ગુજરાતી છે જેણે આખા વિશ્વને શાંતિ અને અહિંસાનો પાઠ ભણાવ્યો. અને અને આ જેણે આખા ભારતને જોડીને એક બનાવ્યો. અને અને આ એ ગુજરાતી છે જે આપણા ભારતને આખા વર્લ્ડમાં શ્રેષ્ઠ બનાવવા જઈ રહ્યો છે. થેન્ક યુ. અને તમે બધા એ ગુજરાતી છો જેમના હાથમાં આ દેશને એકત્રિત રાખવાની જવાબદારી છે. રાખશો ને? હા કાકા. બાય ધ વે, તમે કઈ નાતના છો? મારી નાત, મારી જાત, મારું ઠામ ઠેકાણું બધું એક જ છે. હું છું વિકાસ. હું છું નમસ્તે ભાઈ. નમસ્તે.